समाचार पर तो अमदावादना केशवबाग श्यामल अने सीवरंजनी में पाणी भराया। अमदावादमां छेल्ला बे कलाकथी वरसाद वरसी रह्यो छे। सीजनो सौथी वधु वरसाद आजे अमदावादमां वरस्यो त्यारे अमदावादना तमाम विस्तारमां पाणी ज पाणी जोवा मळी रह्यु छे। अमदावादमां अंदाजे 4-5 इंच जेटलो वरसाद वरसी गयो छे। अमदावादमां एक कलाकमां सरेराश 4 इंच जेटलो वरसाद नोंधायो। અત્યારે ચોમાસું જામ્યું છે ત્યારે અમદાવાદની અંદર પણ છેલ્લા 3 દિવસથી વરસાદ જે તે મન મૂકીને વરસી રહ્યું છે। આજે આખા દિવસની રાહત બાદ અત્યારે સાંજના સમયે અમદાવાદની અંદર જે વરસાદ આવ્યો છે તેની અંદર અમદાવાદના અલગ અલગ વિસ્તારના અનેક જે રોડ રસ્તાઓ છે, સોસાયટીઓ છે તેની અંદર પાણી ભરાયું છે। વસ્ત્રાપુર લેકથી લઈને માનસી તરફ જતો આ રસ્તો છે તે આપ જોઈ શકો છો, ત્યાં આગળ પાણી છે તે રોડ પર ભરાયું છે। આપણી સાથે કેટલાક લોકો છે તેમની સાથે પણ વાત કરીશું। સાહેબ, થોડા આમ થાય વરસાદમાં અમદાવાદના રોડ રસ્તા ભરાઈ જાય છે, શું કહેશો? હા, ઘણી બધી જગ્યાએ થોડું પ્લાનિંગ અટકી ઢાળોના લીધે લાગે છે કે ઘણું બધું પાણી ભરાઈ જાય છે, જે તે સોસાયટી અથવા રિસ્પેક્ટિવ ડિપાર્ટમેન્ટે જોવાની જરૂર છે। ઘણી બધી જગ્યાએ અમે રસ્તામાં જોયું કે ગટરો ખુલેલી છે પણ પાણી જતું નથી, કદાચ પ્લાસ્ટિક પણ હોઈ શકે। ચોક્કસથી શું કહેશો આપ, અમદાવાદની અંદર વરસાદ પડે છે એટલે પાણી ભરાઈ જાય છે, એક તરફ પ્રજા ટેક્સ ભરે છે, બીજી તરફ પ્રજા પરેશાની ભોગવે છે? આ કોર્પોરેશને આને ઉઠાવ કરવો જોઈએ અને અહીંયા ગાડી પંપ મૂકેલો છે પણ હજી સુધી કોઈ પંપ ચાલુ કરવા માટે આવેલ નથી। ચોક્કસથી આ જે વિસ્તાર આપ જોઈ રહ્યા છો તે વસ્ત્રાપુરથી માનસી તરફ જતો રોડ છે, જ્યાં આગળ પાણી લગભગ 1 ફૂટ કરતા પણ વધારે છે તે ભરાઈ ચૂક્યું છે। આપ જોઈ શકો છો ગાડીઓ જે છે તે પાણીની અંદરથી નીકળવા મજબૂર થઈ રહી છે। આસપાસના વિસ્તારની અંદર જ્યાં પણ નજર કરીએ છીએ ત્યાં પાણી અત્યારે જોવા મળી રહ્યું છે, એટલે કહી શકાય કે જે પ્રી મોન્સૂન પ્લાનિંગ દર વર્ષે કરવામાં આવે છે તેની અંદર કોર્પોરેશનના અધિકારીઓને કદાચ આ જે પાણી દર વર્ષે ભરાય છે તે ધ્યાનમાં નહીં આવતું હોય કે શું તે લાગી રહ્યું છે। કારણ કે આ વિસ્તાર એવો છે કે જે દર વર્ષે જ્યારે વરસાદ પડે છે ત્યારે પાણી મોટા પ્રમાણમાં ભરે છે, મોટા પ્રમાણમાં લોકો હેરાન થાય છે, મોટા પ્રમાણમાં ગાડીઓ બગડે છે, છતાં પણ કોર્પોરેશનનું ધ્યાન નથી જતું। કેમેરામેન નરેશ સોલંકી સાથે જયંતિ ચૌધરી, વીટીવી અમદાવાદ। અમદાવાદની અંદર આજે સાંજથી શરૂ થયેલા વરસાદને લઈને અલગ અલગ સોસાયટીઓની અંદર પાણી ભરાયું છે। અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારની અંદર આવેલી આ અલગ અલગ સોસાયટીઓ છે જ્યાં પાણી જોવા મળી રહ્યું છે। હીરાપન્ના એપાર્ટમેન્ટ છે, તેની આસપાસના જે એપાર્ટમેન્ટ છે તે તમામ જગ્યા પર પાણી છે તે અત્યારે નજરે પડી રહ્યું છે। લગભગ 1-1.5 ફૂટ જેટલું પાણી છે તે અલગ અલગ સોસાયટીઓમાં ભરાયું છે। દર વર્ષે જ્યારે વરસાદ થતો હોય છે ત્યારે પાણી નીકાળવાની સિસ્ટમ અહીંયા સક્રિય ના હોવાથી પાણી ભરાવાનો બનાવ છે તે બનતો હોય છે। આપ જોઈ શકો છો દ્રશ્યમાં અત્યારે અલગ અલગ વિસ્તારની અંદર પાણી છે તે ભરાઈ ચૂક્યા છે। વાહન ચાલકો છે, સોસાયટીના જે સભ્યો છે તે મુશ્કેલીનો સામનો કરીને અહીંયાથી નીકળી રહ્યા છે। આજ સાંજે જે રીતે વરસાદ શરૂ થયો હતો તેને લઈને અમદાવાદની અંદર અલગ અલગ જગ્યા પર પાણી ભરાવાના બનાવો છે તે સામે આવી રહ્યા છે। કેમેરામેન નરેશ સોલંકી સાથે જયંતિ ચૌધરી, વીટીવી અમદાવાદ। તો અમદાવાદમાં સીઝનનો સૌથી વધુ વરસાદ આજે નોંધાયો। આપને જણાવી દઈએ કે શુક્રવારથી અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ આજે દિવસભરના વિરામ બાદ આજે સાંજથી વરસાદ શરૂ થઈ ગયો। આપને જણાવી દઈએ, આપ ટીવી પર જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ અમદાવાદના કેશવબાગના અને વસ્ત્રાપુરના દ્રશ્યો છે કે જ્યાં રોડ રસ્તા પર પાણી ભરાયા છે, તેથી વાહન ચાલકોમાં ને પણ અગવડતા પડી રહી છે। તો અમદાવાદમાં આજે સીઝનનો સૌથી વધુ વરસાદ નોંધાયો, ગાજવીજ સાથે વરસાદ નોંધાયો, તો આશરે 4-5 ઇંચ જેટલો વરસાદ અમદાવાદમાં નોંધાયો છે। તો અમદાવાદમાં વરસાદ પડતાની સાથે જ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરીની પોલ પણ ખુલી ગઈ છે। અમદાવાદના કેશવબાગ વિસ્તારની અંદર હું છું, અહીંયા ચારે તરફ પાણી ભરેલું નજરે પડી રહ્યું છે। આપ જોઈ શકો છો જ્યાં પણ નજર કરીએ ત્યાં પાણી ભરાઈ ચૂક્યું છે, રોડ રસ્તાઓ અને સોસાયટીઓ છે તે અત્યારે પાણીથી ભરાયેલી નજરે પડી રહી છે। અમદાવાદની અંદર આજે મેઘરાજા છે તે મહેરબાન થયા છે। સમી સાંજથી જે શરૂ થયેલો વરસાદ છે તે મોડી રાત સુધી વરસાદ ચાલી રહ્યો છે અને અમદાવાદની અંદર જ્યાં પણ નજર કરીએ ત્યાં કહી શકાય કે પાણી ભરાયેલું નજરે પડે છે। અત્યારે 1-2 ફૂટ જેટલું પાણી છે તે કેશવબાગ વિસ્તારમાં ભરાયું છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર પાણી જે છે તે 1-2 ફૂટ
જેટલું ભરાયું છે, તેની સાથે જ અમદાવાદના અલગ અલગ બીજા વિસ્તારો છે તેની અંદર પણ પાણી ભરેલું નજરે પડી રહ્યું છે. અમદાવાદ એએમસી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે વાયદાઓ કરવામાં આવે છે અમદાવાદની અંદર, કહી શકાય કે પાણીના નિકાલની વાતો છે, તેની વચ્ચે વરવી વાસ્તવિકતા અહીંયા નજરે પડી રહી છે. કેમેરામેન નરેશ સોલંકી સાથે જયંતિ ચૌધરી, વીટીવી અમદાવાદ. તો અમદાવાદના કેશવબાગ, શ્યામલ અને શિવરંજનીમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. રોડ રસ્તા પર 1 થી 1.5 ફૂટ જેટલા પાણી જોવા મળી રહ્યા છે. તો અમદાવાદમાં છેલ્લા 2 કલાકથી વરસાદ વરસી રહ્યો છે. સિઝનનો સૌથી વધુ વરસાદ આજે અમદાવાદમાં નોંધાયો, ત્યારે અમદાવાદના તમામ વિસ્તારમાં પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં અંદાજે 4 થી 5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે, ત્યારે અમદાવાદમાં 1 કલાકમાં સરેરાશ 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. અમદાવાદના જોધપુર વિસ્તારની અંદર અત્યારે હું છું. જોધપુર વિસ્તારની અંદર પણ વરસાદ છે તેને લઈને રોડ રસ્તા પર પાણી ભરાયા છે, સોસાયટીઓની અંદર પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે. લોકો છે તે ત્રાહિમામ છે. વરસાદને આવકારવા લોકો આતુર હતા, પરંતુ વરસાદ આવ્યા બાદ જે રીતે કોર્પોરેશનના નગરોળ તંત્ર ઊંઘમાં છે ને સોસાયટીઓમાં પાણી ભરાયા છે, રોડ પર પાણી ભરાયા છે, તેને લઈને લોકો છે તે અત્યારે પરેશાન નજરે પડી રહ્યા છે. આપ જોઈ શકો છો જે જોધપુર 4 રસ્તા તરફનો આખો જે વિસ્તાર છે તે વિસ્તારમાં અત્યારે પાણી ભરાયા છે. લોકો છે તે સોસાયટીની બહાર આવી રહ્યા છે, ઘરની બહાર આવી રહ્યા છે. રસ્તાઓ છે તે અત્યારે ફૂલ ભરાઈ ચૂક્યા છે અને લોકો છે તે હેરાન થઈ રહ્યા છે. અમદાવાદની અંદર આજે જે સમય સાંજથી વરસાદ શરૂ થયો હતો તેને લઈને કહી શકાય કે અમદાવાદના અનેક એવા વિસ્તાર છે જે બેટની અંદર ફેરવાયા છે. અત્યારે અમદાવાદના અનેક ખાસ કરીને પૂર્વના જે વિસ્તારો છે તેની અંદર ખૂબ જ મોટી તકલીફ છે તે પડી રહી છે. આપણે અમદાવાદના નાગરિકો સાથે વાત કરીશું. સાહેબ, વરસાદ આવતાની સાથે અમદાવાદના રોડ રસ્તાઓ અને સોસાયટી પેક, આ તો દર સાલનો પ્રોબ્લેમ છે જેના માટે સરકાર તદ્દન નિષ્ફળ નીવડેલી છે. ગટરના નામે લોકોના જોડેથી પૈસા ઉઘરાઈ લે છે, પણ ગટરનું કોઈ કામકાજ થતું નથી. એક ઇંચના વરસાદમાં ઘૂંટણ સમા પાણી ભરાય છે. અત્યારે શિવરંજની તમે જાઓ તો ત્યાં આગળ શિવરંજની 4.5 ફૂટ પાણી છે. અહીં પાછા સમાન કોમ્પ્લેક્સ આગળ 4 ફૂટ પાણી ભરાયેલા છે. વસ્ત્રાપુર તળાવ આગળ 5-5 ફૂટ પાણી ભરાયેલા છે. પાણીના નિકાલનો કોઈ સમસ્યા જ નથી. જે રીતે આપે જોયું એ રીતે કે અમદાવાદની અંદર અત્યારે તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે, પાણી નિકાલ માટેની કોઈ વ્યવસ્થાઓ નથી. અમદાવાદના જે નાગરિકો છે તે નિયમ સમયસર ટેક્સ તો ભરે છે, પરંતુ તે ટેક્સમાંથી જે બેનિફિટ મળવું જોઈએ, જે સુવિધાઓ મળવી જોઈએ તે નથી મળી રહી. અમદાવાદીઓ છે તે હેરાન થઈ રહ્યા છે. કેમેરામેન નરેશ સોલંકી સાથે જયંતિ ચૌધરી, વીટીવી અમદાવાદ.